યસ બેંકના સંસ્થાપક અને પૂર્વ સીઈઓ રાણા કપૂર વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર. ઈડીની ટીમે રાણા કપૂર વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે. તો તેમના મુંબઈ સ્થિત નિવાસસ્થાન પર દરોડા પાડ્યા અને તેમનું નિવેદન પણ નોંધ્યું. રાણા કપૂર દેશ છોડીને નહીં જઈ શકે. ડીએચએફએલના 13,000 કરોડના કૌભાંડ મામલે કાર્યવાહી. યસ બેંકને સંકટથી બહાર કાઢવા માટે આરબીઆઈએ બનાવી યોજના. આરબીઆઈએ યોજનાની જાણકારી મોકલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને. આ યોજનાનું નામ આરબીઆઈએ યસ બેંક રીકન્સ્ટ્રક્શન 2020 રાખ્યું છે. આ સાથે જ આરબીઆઈએ ગ્રાહકો અને રોકાણકારો પાસેથી 9 માર્ચ સુધીમાં અભિપ્રાય માંગ્યા છે. યસ બેંક સંકટ દૂર કરવા માટે એસબીઆઈ યસ બેંકના 49% શેર ખરીદી શકે છે. એસબીઆઈની 2,450 કરોડના રોકાણની યોજના છે. જોકે યસ બેંકને 20,000 કરોડની જરૂર છે. એસબીઆઈના ચેરમેન રજનીશ કુમારે જણાવ્યું કે એસબીઆઈની ટીમ આ અંગે વિચારણા કરી રહી છે. અંતિમ નિર્ણય એસબીઆઈ બોર્ડ લેશે. એસબીઆઈ અને આરબીઆઈની 9 માર્ચે મુલાકાત થશે. એસબીઆઈ ચેરમેન રજનીશ કુમારે જણાવ્યું કે યસ બેંકમાં રોકાણકારો માટે તક છે. તેમણે કહ્યું કે ખાતાધારકોને કોઈ જોખમ નથી, તેમની મુશ્કેલીઓ જલ્દી જ દૂર થઈ જશે. યસ બેંકના મામલે કોંગ્રેસ કેન્દ્ર સરકાર પર કરી રહી છે પ્રહાર. કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ ટ્વીટ કરીને બેંક કૌભાંડો ગણાવ્યા. તેમણે મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સરકાર કહી રહી છે કે બધું બરાબર છે, પરંતુ દેશ રામ ભરોસે છે, ભગવાનને પ્રાર્થના કરો. અમદાવાદમાં યસ બેંકે આજે લોકોને રૂપિયા આપવાનું શરૂ કર્યું. શુક્રવારે જે ખાતાધારકોને ટોકન અપાયા હતા તેમને રૂપિયા આપ્યા. તો આજે વહેલી સવારથી લોકો બેંક બહાર ટોકન મેળવવા માટે લાઇનમાં ઉભા રહ્યા. ગઈકાલ કરતા આજે લોકોની વધુ ભીડ જોવા મળી. અમદાવાદના સીજી રોડ ટોકન મામલે યસ બેંક બહાર પબ્લિકે કર્યો હોબાળો. ટોકન વિતરણ પદ્ધતિથી થાપણદારો થયા નારાજ. 300 લોકોની લાઇનની સામે માત્ર 30 ટોકન જ અપાયા. અમદાવાદમાં યસ બેંકની બહાર ઉભેલા લોકો કોરોનાથી બચવા સતર્ક જોવા મળ્યા. અનેક લોકો માસ્ક પહેરીને કતારમાં ઉભા રહ્યા. એક તરફ રૂપિયા મેળવવાની ચિંતા, ત્યાં બીજી તરફ વાયરસ ન લાગે તેની ચિંતા પણ સતાવી રહી છે લોકોને. અમદાવાદમાં કોરોનાના કહેર વચ્ચે મેડિકલ સ્ટોર ધારકો ચલાવી રહ્યા છે ઉઘાડી લૂંટ. રૂપિયા 10ના ભાવે વેચાતા માસ્કના લઈ રહ્યા છે રૂપિયા 20. અન્ય માસ્કના ભાવમાં પણ કર્યો ધરખમ વધારો. તો સુરતમાં પણ યસ બેંક બહાર લાગી લાંબી લાઇન. બેંક સંચાલકોએ ટોકન આપ્યા. ખાતાધારકો પોતાના જ રૂપિયા લેવા માટે લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા. સુરતમાં ઉધના જીવન જ્યોત પાસે પોલીસ અને સ્થાનિકો વચ્ચે થઈ બવાલ. વાહનોના લોક મારવા મામલે સર્જાઈ ઘટના. યસ શોપિંગ સેન્ટરના દુકાનદારો અને સ્થાનિકોએ કર્યો વિરોધ. વડોદરામાં બીજા દિવસે પણ યસ બેંક બહાર ખાતેદારોની જામી ભીડ. કારેલી બાગ શાખાની બહાર મોટી સંખ્યામાં જોવા મળ્યા લોકો. યસ બેંકે ટોકન સિસ્ટમ શરૂ કરી છે, જેથી પોતાના જ પૈસા મેળવવા માટે નાગરિકો થઈ રહ્યા છે પરેશાન. યસ બેંકની કટોકટીને કારણે દેશભરમાં દોડધામ. જોકે વડોદરા મહાનગરપાલિકાએ સ્માર્ટ નિર્ણય લઈને 2 દિવસ પહેલા જ બેંકમાંથી ઉપાડી લીધા કરોડો રૂપિયાની રકમ. પાલિકા અધિકારીઓને દોડધામમાંથી મળી મુક્તિ. મહત્વનું છે કે પાલિકાની સીએ ઓડિટર કંપનીએ યસ બેંકની કફોડી આર્થિક સ્થિતિ વિશે આપી હતી જાણકારી. ભારતમાં હાલ કોરોનાના 33 દર્દી. હવે અમૃતસરમાં કોરોનાના 2 પોઝિટિવ કેસ નોંધાયા. આ બંને દર્દીના સેમ્પલ પુણે લેબમાં મોકલવામાં આવ્યા છે. બંને દર્દી ઇટલીથી પરત ફર્યા હતા. બંને હોશિયારપુરના રહેવાસી. કોરોના વાયરસ અંગે બોલ્યા વડાપ્રધાન મોદી. કહ્યું લોકોએ અફવાથી બચવાની જરૂર. હાથ મિલાવવાને બદલે ફરીથી નમસ્તેની ટેવ પાડો. સમગ્ર દુનિયા નમસ્તેની ટેવ પાડી રહી છે. સાથે જ તેમણે સલાહ આપી કે જે પણ કરો તે પોતાના તબીબની સલાહથી કરો. દુનિયાના 87 દેશમાં પ્રસરી ચૂક્યો છે કોરોના. અત્યાર સુધીમાં કોરોનાથી 17 દેશમાં 3,495 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. તો દુનિયાભરમાં 1 લાખથી વધુ લોકો કોરોનાથી પીડિત. ચીન બાદ ઇટલી અને ઈરાનમાં કોરોનાએ સૌથી વધુ કહેર વર્તાવ્યો છે.
કોરોના બીમારીના કેન્દ્ર ચીનમાં 3,070 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે તો 80,600થી વધુ કેસની પુષ્ટિ થઈ ચૂકી છે. જ્યાંથી આ વાયરસનો ઉદ્ભવ થયો હતો તે વુહાનમાં નવા દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે, જ્યારે હુબેઈ પ્રાંતમાં આ વાયરસનો ફેલાવો યથાવત છે. કોરોના વાયરસથી ચીન બાદ ઇટલીમાં સૌથી વધુ મૃત્યુ થયા છે. અહીં શુક્રવારે વધુ 49 લોકોના મૃત્યુ થયા. અત્યાર સુધી 197 લોકો મોતે ભેટી ચૂક્યા છે તો 4,600થી વધુ લોકો કોરોનાથી પીડિત છે. ઇટલીની સરકારે લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ છે. કોરોના વાયરસને કારણે સોશિયલ મીડિયા કંપની ફેસબુકે લંડન સ્થિત 3 ઓફિસને બંધ કરી દીધી. 3,000 કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો આપ્યો આદેશ. ફેસબુકનો એક કર્મચારી સિંગાપુરથી લંડનની ફ્રિટજોવિયાસ સ્થિત ઓફિસ આવેલો એક કર્મચારીને કોરોના હોવાની પુષ્ટિ થતાં કંપનીએ લીધો નિર્ણય. રાજકોટમાં પણ કોરોનાનો એક શંકાસ્પદ કેસ જોવા મળ્યો, જેથી આરોગ્ય વિભાગે એલર્ટ થયું. યુવતીને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવી છે. આ સાથે જ લોકોમાં જાગૃતિ લાવવાનું પણ શરૂ કરાયું. કોરોના વાયરસને લઈને અમદાવાદમાં એએસટીએસ અને બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર સેનિટાઇઝર મુકાશે. વૃદ્ધાશ્રમોમાં પણ તપાસ કરવામાં આવશે. સફાઈ કર્મચારીઓએ ફરજિયાત માસ્ક પહેરવું પડશે. જો જાહેરમાં થૂંકવા પર ₹10,000 દંડ લેવાશે. અમદાવાદ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ વૃદ્ધાશ્રમોમાં કરશે તપાસ. તો સાવચેતીના ભાગરૂપે કોર્પોરેશને વિશેષ બુક પણ પબ્લિશ કરાવી. 30 પાનાની એક બુકના અંદાજે 350 લેખે 14,000 ખર્ચ કરાયો. અમદાવાદમાં હોળી ધૂળેટીના તહેવારને લઈને 108નો એક્શન પ્લાન. કોરોના વાયરસને લઈને આપ્યા સાવચેતીના પગલાં. સરકારી હોસ્પિટલ સાથે 108ની ટીમ સંકલન કરી ઇમરજન્સીને પહોંચી વળવા તૈયાર. કોરોના વાયરસને કારણે માસ્કના ભાવ આસમાને પહોંચ્યા. માત્ર 75 રૂપિયામાં મળતા માસ્કના 900 રૂપિયા પડાવાઈ રહ્યા છે. હાલ N95 માસ્ક સૌથી વધુ ડિમાન્ડમાં છે, જેનો ભાવ 800 થી 900 પહોંચી ગયો છે. માસ્કના ભાવ પર સરકારનું નિયંત્રણ ન હોવાથી મેડિકલ સ્ટોર્સમાં ખુલ્લેઆમ લૂંટ. કોરોના વાયરસના ખતરાને જોતા ઉદગમ સ્કૂલે વાલીઓને કરી અપીલ. ઘરે બર્થડે પાર્ટી કે હોળીની ઉજવણી ન કરવા આપી સૂચના. ઉદગમ સ્કૂલના સંચાલકે કહ્યું કે નોઈડામાં એક બર્થડે પાર્ટીમાં વાયરસનો ચેપ લાગતા કેટલાક લોકોને અસર થઈ, તેથી આ સૂચના અપાઈ છે. સાથે જ વેકેશનમાં વિદ્યાર્થીઓ એકઠા ન થાય તે જ હિતાવહ છે. તો ડીપીએસ બોપલે વિદ્યાર્થીઓને સેનિટાઇઝર રાખવા માટે કર્યા પ્રોત્સાહિત. સ્કૂલમાં વિવિધ જગ્યા પર સેનિટાઇઝર મુકાયા અને કોરોનાને લઈ જાગૃતિ માટે ફિલ્મ પણ બનાવવામાં આવી. વિદ્યાર્થીઓને એકબીજાના વોટર બેગ કે લંચ બોક્સનો ઉપયોગ ન કરવા પણ આપી સૂચના. ડાકોરમાં આ વર્ષે હોળી પર ફાગણોત્સવનો કાર્યક્રમ રદ. કોરોના વાયરસને લઈ સાવચેતીના ભાગરૂપે લેવાયો નિર્ણય. જોકે પદયાત્રીઓ ફાગણી પૂનમે રણછોડજીના દર્શનનો લાભો લઈ શકશે. તો મંદિરના સ્ટાફને ગ્લવ્સ અને માસ્ક આપવામાં આવ્યા અને બીમાર લોકોને માસ્ક પહેરવા અપીલ કરી. કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખના આક્ષેપનો ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે આપ્યો જવાબ. કહ્યું, આઈબીના લેટરમાં તેમની કોઈ ભૂમિકા નથી. પત્ર કોણે વાયરલ કર્યો તેની તપાસ કરવામાં આવે. ભૂષણ ભટ્ટે પોતાનો નાર્કો ટેસ્ટ પણ કરાવવાની બતાવી તૈયારી. આ સાથે જ પોતાનો ફોન અને સોશિયલ મીડિયા પણ ચેક કરાવવાની આપી ખાતરી. કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીનના આક્ષેપો સામે ભાજપના પૂર્વ ધારાસભ્ય ભરત બારોટી પ્રતિક્રિયા. કહ્યું, ગ્યાસુદ્દીન શેખ મતનું રાજકારણ ન કરે, દરિયાપુના મુસ્લિમોએ શાંતિ જાળવી રાખી તે માટે ભરત બારોટી તેમનો આભાર વ્યક્ત કર્યો. સુરતમાં કોર્પોરેટરની દાદાગીરી. આ વિસ્તારમાં દમાન હટાવવા ગયેલા પાલિકાના કર્મચારીઓ પર કોર્પોરેટર સોનલ દેસાઈએ કર્યો હુમલો. કોર્પોરેટરના હુમલા બાદ અન્ય લોકોએ પણ સુરક્ષાકર્મીઓ પર કર્યો હુમલો.